नमस्कार। चेप्टर 12 नी अंदर आपणे बायोटेक्नोलॉजी अने तेना प्रयोजन, बायोटेक्नोलॉजी विषेना बे चेप्टरो छे, चेप्टर नंबर 11 अने चेप्टर नंबर 12। एमां आपणे चेप्टर 12 नो छे अभ्यास कर्यो, तो एनी अंदर आपणे बायोटेक्नोलॉजी शुं छे एनी थोड़ी एवी टूंकमां छे चर्चा करेली हती, एनी व्याख्या आपणे समझेला हता। परंतु 12मा चेप्टरनी अंदर जे चेप्टरनुं नाम छे के बायोटेक्नोलॉजी अने तेना प्रयोजनो, प्रयोजनो मतलब के एना उपयोग क्या क्या क्षेत्रमां कई कई रीते थई रह्या छे एनी आपणे चर्चा 12मा चेप्टरनी अंदर करेली हती। એટલે આખું 12મું ચેપ્ટર બાયોટેકનોલોજીના ઉપયોગો વિશેનું હતું કે કેવા કેવા ક્ષેત્રમાં બાયોટેકનોલોજી સફળ રીતે સાબિત થઈ છે। હવે જે 11મું ચેપ્ટર છે જેનું નામ છે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે બાયોટેકનોલોજી વિશે ટૂંકમાં તો ચર્ચા ફરીથી કરીશું, એની વ્યાખ્યા આપણે સમજશું। परंतु आ चेप्टर में बायोटेक्नोलॉजी हकीकत में शू छे अने एनो उपयोग केवी रीतना करवानो छे, 12मा चेप्टर में उपयोगो क्या क्या थाय छे आपणे भण्यो, आमा एनो उपयोग कई रीते थाय ए समझवानो छे खास, अने बायोटेक्नोलॉजी नी अंदर केवी केवी प्रक्रियाओ संकळायेली छे, એમાં કેવા પ્રકારના સજીવોનો ઉપયોગ થાય છે, એમના જનીનોને કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે, એના વિશે આપણે આ 11મા ચેપ્ટરની અંદર સમજવાનું થશે। તો સૌથી પહેલા આજે બાયોટેકનોલોજી છે એનો મુખ્ય આધાર છે જીનેટિક એન્જિનિયર, એટલે કે જનીન વિદ્યા। તો જે જીનેટિક એન્જિનિયરિંગ છે, જીનેટિક એન્જિનિયરિંગના પિતા તરીકે પોલ બર્ગનને કદાચ 12મા ચેપ્ટરમાં આપણે નામ લીધું હશે કે નહીં લીધું હોય, પણ અત્યારે આપણે એને યાદ કરીએ તો જીનેટિક એન્જિનિયરિંગના પિતા તરીકે પોલ બર્ગર નામના જે વૈજ્ઞાનિક છે એમને બિરુદ આપેલું છે। પોલ બર્ગર જીનેટિક એન્જિનિયરિંગના પિતા છે। તો હવે બાયોટેકનોલોજી એટલે કે ગુજરાતીમાં કહીએ તો જૈવ તકનીકી, એની વ્યાખ્યા આપણે 11મા ચેપ્ટરમાં પણ ભણી જ ગયા છે। ફરીથી આપણે એને સમજી લઈએ તો જૈવ તકનીકી કે જે સજીવો અથવા તેમનામાંથી પ્રાપ્ત થતા ઉત્સેચક ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને પ્રક્રિયાઓ ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે।
કે આ બાયોટેકનોલોજી સેના માટે ઉપયોગમાં લેવાય છે? તો 12મા ચેપ્ટર વખતે પણ મેં કીધેલું કે બાયોટેકનોલોજી ની અંદર સજીવોનો ઉપયોગ થાય છે, સૂક્ષ્મ સજીવો અથવા તો અન્ય એવા સજીવો કે જેમાંથી કંઈક એવી પ્રોડક્ટ મળતી હોય કે જે પ્રોડક્ટની મદદથી મનુષ્યને ફાયદો થતો હોય, કોઈ પણ એંગલ, તબીબીમાં ફાયદો થતો હોય અથવા ખોરાકમાં ફાયદો થતો હોય મનુષ્યને કોઈ પણ રીતે, તો મનુષ્યના ફાયદા માટે કોઈ પણ સજીવ અથવા તો એમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચક એટલે કે પ્રોડક્ટ એનો ઉપયોગ કરી અને મનુષ્યના ઉપયોગ માટે કોઈ નિપજ બનાવવામાં આવે અથવા તો કોઈ એવી પ્રક્રિયાઓનું ઉત્પાદન જે કરવાનું છે એની તકનીકી સાથે સંકળાયેલ ટેકનિક એટલે જૈવ તકનીકી કે જેમાં જીવંત સજીવોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મનુષ્યના ફાયદા માટે. હવે એને એક ઉદાહરણોથી આપણે સમજીએ તો આ અર્થમાં દહીં, બ્રેડ અથવા વાઇનની જે બનાવટ છે, આ અર્થમાં ઉપરની આ જે લાઈન છે એને આ સમજાવતી લાઈન છે કે આ અર્થમાં દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટમાં કે જે સૂક્ષ્મ જીવો કે જે સૂક્ષ્મ જીવો દ્વારા સંપન્ન પ્રક્રિયા બને છે તે પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે એને પણ બાયો ટેકનોલોજી સ્વરૂપ તરીકે લઈ શકાય. ઘણી બધી કુદરતી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં સૂક્ષ્મ જીવો સંકળાયેલા છે કે જે મનુષ્યને ફાયદો આપે છે. તો જે દહીંની બનાવટ છે, તો દૂધમાંથી દહીં બનાવવાની જે ક્રિયા છે એ દરેક ઘરમાં થતી હોય છે. આપણે જોયેલું પણ છે કે રાત્રે વાસણની અંદર દૂધ જે રાખેલું હોય એમાં 4-5 ટીપા છાશ નાખી દેવામાં આવે, આખી રાત જશે એટલે સવારે એ દહીં બની જશે અને એનો શ્રેય આપણે લેતા હોય કે આપણે દહીં બનાવી. પણ હકીકતમાં આપણે તો એક ખાલી મધ્યસ્થી છે. દહીં બનાવવા માટે દૂધની અંદર છાશ ખાલી આપણે ઉમેરીએ છીએ, પણ દૂધની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે આ સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાઓથી દહીં બનતું હોય છે, બેક્ટેરિયાઓથી એ દહીંનું નિર્માણ થતું હોય છે. એવી રીતના બ્રેડની બનાવટમાં પણ ફૂગનો ઉપયોગ, ફૂગનો સહારો લેવામાં આવતો હોય છે. વાઇન, વિસ્કી, ટૂંકમાં આલ્કોહોલિક પીણાઓ જે બનાવવામાં આવે છે તેમાં આથો લાવવા માટે એમાં પણ ઈસ્ટનો ઉપયોગ મોખરે રહેતો હોય છે. તો આ જે બધી બનાવટ છે કે જે સૂક્ષ્મ જીવો દ્વારા સંપન્ન થાય છે, તમારે એમણે દહીં બનાવવું હોય તો શક્ય નથી, એમાં સૂક્ષ્મ જીવ ભાગ ભજવે છે, કોઈ ચોક્કસ બેક્ટેરિયા. બ્રેડ હોય, વાઇન હોય કે કોઈ પણ આલ્કોહોલિક બનાવટ હોય એ બધાની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવો છે એ સંકળાયેલા છે અને એમના દ્વારા જ આ બધી બનાવટો છે તૈયાર થતી હોય છે. તો આને પણ એક બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે જ આપણે લઈ શકીએ. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં જો બાયોટેકનોલોજીને જોવામાં આવે તો તેમાં એ પ્રક્રિયાઓ આવે છે કે જેમાં ઉપરયુક્ત પદાર્થો એટલે કે આવી જે કંઈ બનાવટો છે, આ તો ખાલી જસ્ટ ઉદાહરણો છે, પણ આવી હજારો બનાવટોને જે કંઈ છે એ પદાર્થોને વધારે માત્રામાં આપણે ઉત્પાદિત કરવા તો એના માટે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે.
ટેક્સ્ટબુક માં ઉપરયુક્ત પદાર્થો એટલે આ કહેવા માંગે છે, પણ આપણે લખશું કોઈ પણ પદાર્થો જે હશે એ પદાર્થોના વધારે ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવ, આ કોઈ નવો શબ્દ નથી, બારમા ચેપ્ટર ની અંદર બહુ આપણે આની ચર્ચા કરી, GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, કે જેના કૃત્રિમ રીતે જનીનો છે બદલવામાં આવેલા હોય, તો આવા જે સજીવો છે એ સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદાર્થોને વધુ માત્રામાં જરૂરિયાત છે તો એ જરૂરિયાતને પહોંચી વળવા માટે એનું ઉત્પાદન વધારવું પડે, તો વધુ ઉત્પાદન મળે એના માટે કૃત્રિમ રીતે જનીન પરિવર્તિત જે સજીવો હોય આ જનીન પરિવર્તિત સજીવો એટલે કે GMO નો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. આગળ જતા અનેક પ્રક્રિયાઓ તકનીકોનો સમાવેશ છે બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ઇનવિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબી, ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ આ પણ એક બાયોટેકનોલોજી આધારિત જ ક્રિયા છે. એ સિવાય જનીનનું સંશ્લેષણ, તથા તેનો ઉપયોગ એ સિવાય જો આગળ જઈએ તો DNA રસી, DNA આધારિત રસી તથા ક્ષતિગ્રસ્ત તેમજ ક્ષતિગ્રસ્ત જે જનીનો છે એ ક્ષતિગ્રસ્ત જનીનોની સુધારણા, આ બધા જ બાયોટેકનોલોજીનો એક ભાગ છે. ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ ઇનવિટ્રો ફલન દ્વારા, IVF જે આપણે કહીએ છીએ, ઇનવિટ્રો ફર્ટિલાઇઝર, તો એ IVF જે છે કે જેના આધારે ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કરવામાં આવે છે તો એ પણ એક બાયોટેકનોલોજીનો ભાગ છે. જનીનનું સંશ્લેષણ, કોઈ સજીવની અંદર નવા જનીનો બનાવવાની જે ટેકનિક છે એ પણ બાયોટેકનોલોજીનો એક ભાગ છે. એનો ઉપયોગ પણ DNA આધારિત રસી શોધવાની, એ આપણે 12મા ચેપ્ટરમાં થોડી ઘણી રસી સુરક્ષાની ને બધી જે ચર્ચાઓ થઈ તો ત્યારે આપણે સમજેલા, તેમજ ક્ષતિગ્રસ્ત જનીનોની સુધાર, બરાબર, નુકસાન પામેલા કોઈ જનીનો હોય તેને દૂર કરી તેની જગ્યાએ એવા જ કાર્ય કરનારા સારા જનીનો છે એ દાખલ કરાવવામાં આવતા હોય છે. જનીન થેરાપીને એ બધી આપણે 12મા ચેપ્ટરમાં ભણ્યા એ પ્રમાણે, તો આ બધું બાયોટેકનોલોજીનો જ એક હિસ્સો છે. યુરોપિયન બાયોટેકનોલોજી જે સંગઠન છે, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, જેનું ટૂંકું નામ EFB, આ યુરોપિયન સંગઠને બાયોટેકનોલોજીની એક સરસ વ્યાખ્યા આપેલી છે. હવે ટેક્સ્ટબુકની અંદર જે વ્યાખ્યા છે એ સાચી જ છે, પણ વાંચશો તો આમ ટૂંકમાં શબ્દ અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા હોય થોડાક એવું લાગે છે. આમ સીધી વાંચતા આપણને મગજમાં બેસે એવી એ વ્યાખ્યા નથી, એટલે આપણે એના એ જ શબ્દનો ઉપયોગ કરી અને શબ્દની ગોઠવણીને થોડીક સુધારી અને આપણે એની વ્યાખ્યા લખીએ. EFBA આપે જે યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન છે, યુરોપિયન બાયો ટેકનોલોજી સંગઠન,
યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી એટલે એનું ટૂંકું નામ થશે EFB. એમસીક્યુ માટે ખાસ આપણે યાદ રાખશું. તો એમના દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે, જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજીનો સમાવેશ છે. હવે એને જે વ્યાખ્યા આપી છે, જે નીચે આપેલી છે, કે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવ અથવા કોષો અથવા તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન, આવું લખ્યું છે. એના એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે આમ થોડીક વ્યવસ્થિત ગોઠવીએ તો નિપજો અને તેમની ઉપયોગિતા માટે જે વ્યાખ્યા આપી છે, નિપજો અને તેની ઉપયોગિતા માટે સજીવો કોષો કે તેમના ભાગો અને આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન સંકલન. બે સાચી છે, બરોબર. તમને જે આમ શબ્દો મગજમાં ફિટ બેસે એ રીતે તમે લખી શકો. તો નિપજો અને તેની ઉપયોગિતા માટે સજીવો કોષો કે તેમના ભાગો અને આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક જીવ વિજ્ઞાનનું સંકલન. હવે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન એટલે કે જે કુદરતી છે, કુદરતે જે તે સજીવને જે કંઈ ભેટ આપેલી છે એ ભેટને જ આપણે કોઈ બીજા સજીવમાં લાગુ પાડવાની છે. કઈ રીતે? આણ્વીય અનુરૂપતા સાથે. આણ્વીય શબ્દ જનીન સાથે સંકળાયેલો છે આ વ્યાખ્યાની. જનીનોની અનુરૂપતા સાથે આપણે એ સજીવનો ઉપયોગ કરીએ અથવા તો એમના કોષનો ઉપયોગ કરીએ કે એમના કોઈ ભાગનો ઉપયોગ કરીએ, કોના માટે? તો એમાંથી મળતી નિપજો અને એના ઉપયોગ માટે. આને કહેવાય બાયોટેકનોલોજી. એટલે કે બાયોટેકનોલોજીની અંદર સજીવ કોષ કે તેમના ભાગ કે જેની અંદર આણ્વીય અનુરૂપતા છે, એટલે કે જે કઈ જનીનો છે એ જનીનોનું પ્રાકૃતિક જીવવિજ્ઞાનનું જે સંકલન કરવાનું છે અને અન્ય સજીવની અંદર એને આપણે જનીનોને ટ્રાન્સફર કરાવીને એમાંથી કંઈક પ્રોડક્ટ મેળવવાની છે. આ રીતે EFBA બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપેલી છે. તો આ વાત આપણે પ્રસ્તાવનામાં સમજાય. હવે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વિશે આપણે સમજવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં છે ચર્ચા કરીશું.